गुजरात ઉપરથી નિસર્ગ ચક્રવાતની ઘાટ તો ટળી ગઈ છે પરંતુ જતા જતા ઘણી જગ્યાએ નુકસાન કરતું ગયું છે સાથે સાથે ખેડૂતોને પણ નુકસાન કર્યું છે ઉનાળા દરમિયાન વાવેલા અને તૈયાર પાક ઉપર વરસાદ પડતા પાક બરબાદ થયો છે ગત રાત્રિના નિસર્ગ ચક્રવાત ગુજરાતને સ્પર્શીને આગળ નીકળી ગયું હતું તે સાથે જ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી જેમાં રાજકોટ જિલ્લામાં પણ તેની અસર વર્તાઈ હતી જિલ્લાના ધોરાજી ઉપલેટા અને જેતપુરમાં ગત રાત્રિના રોજ ભારે ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો જેતપુર અને આસપાસના ગામડામાં ભારે વરસાદના પગલે ખેતરોમાંથી પાણી વહી ગયા હતા જેને લઈને ખેડૂતોનો તૈયાર પાકને પણ નુકસાન થયું હતું શું નામ તમારું મારું નામ ભાવનજીભાઈ ગઈકાલે વરસાદ પડ્યો છે ગઈકાલે વરસાદ પડ્યો તો વાવાઝોડું આવ્યું હતું એમાં માંડવીના પાંચ સાત તૈયાર છે બધા પલળી ગયા છે ઉડી ગયા છે ને છરકા પાસે અમે માગણી કરી હતી કે અમને કંઈક સહાય આપે અમે માગણી કરી છીએ અમે આવતે વરે પાછા ચોમાસામાં અમે વાવી શકીએ ખેતરો મગફળીના તૈયાર પથાર પાડેલ હતા જેની ઉપર વરસાદ પડતા તૈયાર મગફળી પલળી જવા માપી હતી ખેડૂતોને નુકસાન જવા પામ્યું હતું સાથે તૈયાર જીરું તલ જેવા પાકને પણ મોટી માત્રામાં નુકસાન થવા પામ્યું છે એક તરફ ગત વર્ષનો પાક વીમો નથી મળ્યો અને ગત વર્ષે પાક પણ નિષ્ફળ ગયો હતો તેવી પરિસ્થિતિ છે ત્યારે ચક્રવાત અને વાવાઝોડા સાથે વરસાદે પણ ખેડૂતને હેરાન પરેશાન કર્યા છે સાથે ખેડૂતો સરકાર પાસે બાકી પાક વીમા સહિતની આર્થિક મદદની માંગ કરી રહ્યા છે વાવાઝોડું વરસાદ તોફાન અતિવૃષ્ટિ દુષ્કાળ આ બધી વસ્તુનો ભોગ ખેડૂતો જ બનતા હોય છે એના માટે આજે વર્ષોથી એક જોગવાઈ કરવામાં આવી છે એસડીઆરએફ એનડીઆરએફની જેના અંતર્ગત ખેડૂતોને કોઈ નુકસાનગી હોય તો ફરીથી એ પાછો મુખ્ય રોલમાં મુખ્ય પ્રવાહમાં ભેળવા માટે એક મદદ હોય છે તો એવી જ રીતે આ ચાલુ વર્ષ એટલે અમારે આફતોનું પહાડ તૂટી પડ્યો છે વરસાદ પહેલાં શરૂઆતમાં ઓછો થયો ચાલુ વર્ષમાં પછી ક્યાર વાવાઝોડા દરમિયાન અમારી મગફળીનો જે પાક ઉત્પાદન ઉપર હતો જ્યારે લણણી માટે હતો ત્યારે પણ વરસાદને વાવાઝોડું થયું ત્યારે અમારો પાક બગડ્યો પાક વીમો આજ દિન સુધી મળ્યો નથી ત્યાર પછી અમે ઘઉંનું વાવેતર કર્યું શિયાળું પાકનું તો એમાં પણ જે તોફાન ને એવો જે કમોસમી વરસાદ થયો અમારા ઘઉં ઢળી ગયા હતા એમાં પણ નુકસાન ભોગ્યું ત્યાર પછી અત્યારે આ નિસર્ગ વાવાઝોડું આવ્યું તો અત્યારે નિસર્ગ વાવાઝોડાના સમય દરમિયાન જ અમારો આ મગફળીનો પાક પણ પાક માથે છે એટલે અમે અત્યારે પાથરા તૈયાર કરેલા છે તો એ પાથરા પણ પાછા પલળ્યા છે વાવાઝોડા વરસાદથી ભયંકર પાછું નુકસાન થયું છે તો આ તો અમારા પાક વીમાની અંદર પણ નથી આવતો ઉનાળો પાક તો સરકારે ખરેખરથી તાત્કાલિક અસરથી આ ખેડૂતોની જે જોગવાઈ મુજબ જેમનો હક બને છે એસડીઆરએફ એનડીઆરએફની જોગવાઈ મુજબ તાત્કાલિક સહાય મળી જાય જો એ મળી જાય તો જ અમે ફરીથી આવતા ચોમાસામાં નવી વાવણી કરવા માટે બિયારણ ખાતર દવા બધું લઈ શકીએ અને પાછા મુખ્ય પ્રવાહમાં રહી શકીએ નહીંતર અત્યારે અમારો જે છે સમયકાળ ખૂબ ખરાબ હાલી રહ્યો છે આની સત્વરે નોંધ લેવી જોઈએ